અને હવે વાત કરીએ કટ્ટર કારસાની। पहला धर्मांतरण अने पछी कोमी वैमनस्य फैलावानो कारसो अने हवे कट्टरपंथी प्रवृत्ति एक पछी एक सामे आवेली आ त्रणे घटनाओ इशारो करी रही छे के समाज में वेर जेर उभु करवानु एक सुआयोजित षड्यंत्र चाली रह्युं छे। वडोदरामां कोमी वैमनस्य फैलावाना केसमां सौथी मोटो खुलासो सामे आव्यो। गोत्री पोलीसे झड़पेला त्रण आरोपीओनी तपासमां सामे आव्युं छे के आर्मी ऑफ मेहंदी अने लश्करे आदम ग्रुप द्वारा समग्र राज्यमां कट्टरपंथी प्रवृत्तिओ चलाववामां आवती हती। प्राथमिक तपासमां सामे आव्युं छे के 5 महिनामां लघुमती कोमनी युवतीओना 15 हिंदू मित्रो साथे मॉब लिंचिंगनी घटनाने अंजाम मळ्यो छे। तो कोमी वनस्य वैमनस्य फैलावानो मोटा षड्यंत्रनो खुलासो थयो छे। एक कट्टरपंथी ग्रुप छे के जे सक्रिय छे अने आखो आ राज्यव्यापी नेटवर्क छे। व्हाट्सएप ग्रुप बनावीने तेओ अलग अलग ग्रुप बनावीने आ प्रकारनी जे प्रवृत्तिओ छे ए करता होय छे। तो आज घटना ने ग्राफिक्स द्वारा आपने समझावी छे कि कई रीते आखलो आ मामलो छे सामे आव्यो छे। खास करीने कोमी वैमनस्य फैलावानो पर्दाफाश थयो छे। आर्मी ऑफ महदी अने लश्करे आदम ग्रुपनो पर्दाफाश थई गयो छे। समग्र राज्यमां ग्रुपनो नेटवर्क फैलायेलू होवानो मोटो घटस्फोट पण थई गयो छे। विधर्मी कपलनी माहिती सुआयोजित रीते राज्यमां फैलावाती हती। खास करीने फूड डिलीवरी बॉय लारीवाड़ाओ पासेथी माहिती मेळवामां आवती हती। आ तमाम जे व्यक्तिओ छे एक व्हाट्सएप ग्रुप पण बनावता हता। लघुमती कोमनी युवतीना हिंदू मित्रों पर नजर रखाती हती अने आ प्रकारे आखी जे घटना छे ए प्रकाशमां आवती हती। एक ग्रुप बनावतुं हतुं एना पर तेओ मेसेज करता हता अने ज्यां पण आ प्रकारनुं कोई दृश्य देखाय छे तो तेओ तरत ज ए व्हाट्सएप ग्रुपमां मेसेज करीने आ प्रकारनी માહિતી મેળવતા હતા। ખાસ કરીને આ 10 મુદ્દામાં સમજો કે કટ્ટરપંથી ષડયંત્ર શું છે। આર્મી ઓફ મહદી અને લશ્કરે આદમ ગ્રુપ છે એ બનાવવામાં આવ્યું હતું। ગ્રુપમાં મુસ્લિમ યુવકોને સામેલ કરવામાં આવતા હતા। ખાસ કરીને આ ગ્રુપમાં તમામ મુસ્લિમ યુવકો જ હતા। વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવતું હતું। 2 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા। લઘુમતી યુવતીના હિન્દુ મિત્ર પર નજર રાખવાનું કામ કરવામાં આવતું હતું। લઘુમતી યુવતી હિન્દુ મિત્ર સાથે નજરે પડે તો તરત જ મેસેજ કરી દેવામાં આવતો હતો અને ત્યારબાદ કાર બાઇકના નંબર પરથી યુવકની ઓળખ છે એ કરવામાં આવતી। એટલે આ ગ્રુપમાં તમામ જે વિગતો છે એ મેસેજ દ્વારા જતી હતી અને ત્યારબાદ આ લોકો એમનો પીછો પણ કરતા। લઘુમતી યુવતી સાથે દેખાય તો હિન્દુ મિત્રનો પીછો પણ કરવામાં આવતો હતો। ખાસ કરીને જેમ અગાઉ પણ કહ્યું કે કાર હોય કે બાઇક હોય તેના નંબર પણ લઈ લેવામાં આવતા હતા। યુવક યુવતીને પકડવા ગ્રુપમાં ઓડિયો મેસેજ પણ છોડી દેવામાં આવતો હતો। આ તમામ એ મુદ્દાઓ છે કે આખું કઈ રીતે આ આખું કટ્ટરપંથી ષડયંત્ર છે રચવામાં આવતું હતું। ઓડિયો મેસેજ દ્વારા અન્ય સભ્યો પાસે મદદ પણ માંગવામાં આવતી હતી। સાથે જ યુવક યુવતીને અટકાવવા ગ્રુપમાં આપવામાં આવતું હતું માર્ગદર્શન। આ પ્રકારે આખા ગ્રુપ દ્વારા આખું આ ષડયંત્ર રચવામાં આવતું હતું। હિન્દુ મિત્ર યુવકને મોબ લિંચિંગ દ્વારા ટાર્ગેટ કરીને માર પણ મારવામાં આવતો હતો। તો આ તમામ 10 મુદ્દા અમે તમને દેખાડ્યા કે કઈ રીતે આજે આખું એક કટ્ટરપંથી છે પોતાનું ષડયંત્ર રચતા હતા અને લોકોને ગેરમાર્ગે દોરતા હતા। કટ્ટરપંથી ગ્રુપ શું ખુલાસો થયો એ પણ જણાવી દઈએ। સૌપ્રથમ બનાવાયું હતું આર્મી ઓફ મહેદી નામનું ગ્રુપ અને ત્યારબાદ 4 મહિના સુધી મોબાઈલ ગ્રુપ એક્ટિવ રહ્યું હતું। આ ગ્રુપ છે એ 4 મહિના સુધી એક્ટિવ રાખવામાં આવ્યું હતું અને આખું આ ગ્રુપથી જ આ કાર્ય કરતા હતા। શરૂઆતમાં ગ્રુપમાં કુલ 550 જેટલા સભ્યો હતા અને ધીમે ધીમે આ ગ્રુપના લોકો વધતા ગયા। મહદી ગ્રુપ ડિલીટ કરીને નવું લશ્કરે આદમ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું। આ ગ્રુપમાં 350 જેટલા સભ્યો છે એ એક્ટિવ હતા। એટલે તમામ લોકોનું કામ કટ્ટરપંથ ફેલાવવાનું હતું। સૌ પ્રથમ ગ્રુપ બનાવ્યું હતું ને કટ્ટરપંથી પ્રવૃત્તિ બદલ પોલીસે 3ની અટકાત કરી લીધી છે। કટ્ટરપંથી ષડયંત્ર પાછળ કોણ જવાબદાર છે એ પણ આપને ગ્રાફિક્સ દ્વારા સમજાવીએ। કઈ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે પણ સમજાવીએ। ગોત્રી પોલીસ દ્વારા 3 લોકોની તપાસ છે એ કરાઈ રહી છે। સાથે જ મુસ્કિમ
इम्तियाज शेख AIMIM सभ्य हतो, जे आ मुस्तकिम नामनो जे व्यक्ति छे ए पहला AIMIM साथे संकळायेलो हतो, परंतु हवे घणा समयथी आ मुस्तकिम शेख छे ए एमां निष्क्रिय होवानी पण जाणकारी मळी छे। तो खास करीने आ तमाम लोको छे ए आ प्रकारनी कार्यवाहीमां संडोवायेला हता, एटले आ प्रकारे जे प्रमाणे तमने ग्राफिक्स द्वारा विगतो समजावी, तमाम जे ग्रुप बनावीने ग्रुपमां मेसेज नाखीने कट्टरपंथी षड्यंत्र तेओ रचता हता।